નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલા ભાગની અંદર આપણે અમરનાથની યાત્રામાં શીખી ગયા અને મણી પણ ગયા કે સરસ મજાના પહાડો, સૌંદર્ય અને કાશ્મીર નો પ્રવાસ કરવા માટે આપણે લેખિકા હતા વિનોદિની દિલકર, તેમના ત્રણ સંતાનો અને એમના પતિ સાથે ગયા છે. ચંદનવાડીની વાત કરે છે, ગરમ કરેલું લાગે છે એવું નામ છે, ગુજરાતી ખાસ યાદો થાય છે. હવે શું થાય છે આપણે કહીએ તો કિનારે ચાલતા ચાલતા પ્રવાસનો આનંદ આવે છે. એ અભિનવ આનંદમય એકદમ સૌંદર્યની સાથે જીવતા હોય, સૌંદર્યની સાથે ચાલતા હોય એવું સરસ મજાનું લાગી રહ્યું છે. કલ્પના કરો કે કાશ્મીરની એક વિસ્તાર છે, બરફના પહાડો છે, એ પહાડમાંથી વહી આવતી શેષ નદી છે, શેષ નદીના કિનારે ખીલી ઉઠેલા સફેદ વૃક્ષોવાળા ફૂલોવાળા સૌંદર્ય સરસ મજાનો વૃક્ષો છે. આ તો આનંદમય સૌંદર્ય છે, આનંદપૂર્ણ સૌંદર્ય છે. અને લેખિકાએ ખાસ નોંધે છે કે જ્યારે આવું સૌંદર્ય દેખાય, જ્યારે આવું દ્રશ્ય દેખાય, ત્યારે મનની અંદર એક અંગ્રેજી પ્રવૃત્તિ છે વારંવાર રટણ કરતી હોય, વારંવાર મનની અંદર આમ ટકોરા બાંધતી હોય એવું લાગે. પ્રવૃત્તિ કઈ છે? તો પ્રવૃત્તિ છે અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર, અર્થાત સૌંદર્ય હંમેશા આનંદ આપનારું હોય છે. જોય ફોર એવર, હંમેશા સૌંદર્ય બધી જગ્યાએ આનંદ આપનારું હોય છે. એટલે ભગવાન કેન્દ્ર પથરાય છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ચારે બાજુ સરસ મજાનું લીલું ઘર છે, વૃક્ષોએ નવા પાંદડા ધારણ કર્યા છે, વરસાદે ધોઈ ધોઈ અમે આ 8-9 મહિનાનો કચરો સાફ કરી નાખ્યો છે. સરસ મજાના કે પાણી વહી રહ્યું છે, નદીઓ છે, ઝરણાઓ છે, અને આ બધું જોવો એ આહલાદક અનુભૂતિ છે. આપણે કુદરતની નજીક છીએ, કુદરત આપણી આસપાસ પથરાયેલો છે અને જોવાનો જે આનંદ છે, હૃદયની જે અનુભૂતિ છે, આંખનો જે આનંદ છે એ અલગ જ છે. એટલે પહાડમાંથી કૃષિ અલગ દેખાય છે, સમુદ્રના કિનારે અલગ છે, નદીના કિનારે અલગ છે, કે ધોધ પડતો હોય પાણીનો, અને આ પાણી ખબર છે તમને, તમને વરસાદ પડેલો છે અને છતાં આપણે પાણીનો ધોધ જોવો જોઈએ છે, કારણ કે ધોધ જોવો એ આનંદ છે, એ મજા છે. એટલે આપણી લેખિકા છે વિનોદિની નીલકંઠ એ કહે છે કે સૌંદર્ય હંમેશા આનંદ આપનારું છે, સૌંદર્ય હંમેશા મજા કરાવનારું છે. અને પછી ઉદાહરણ આપે છે સરસ મજાનું. એવી રીતે આગળ વધી રહી હતી, એવી રીતે નદી આગળ વધી રહી હતી કે જાણે નિશાળનો ભટ વાગી ગયો હોય, પહોંચવાનું હોય મોડા પડ્યા હોય, ઓઢણી શક્તિ કરતી કરતી ઝડપથી જતી હોય. મુક્ત કન્યા, આ મુક્ત કન્યાની જેમ શેષ નદી અને આ શેષ નદીના કિનારે જેમ સમર્થનો વૃક્ષો છે, એમ પાઇનના વૃક્ષો જેને આપણે ગુજરાતીમાં દેવદારના વૃક્ષો કહીએ છીએ, એ સરસ મજાના વૃક્ષો ઉભા છે, શંકુ આકારના વૃક્ષો ઉભા છે. આ વૃક્ષોમાંથી બાદ કરીને પેલા આવતો પવન છે, એની જે સિસોટી છે એ આ સ્કૂલે જતી અથવા શાળાએ જતી જે છોકરીઓ છે એને જોઈને કોઈ શીખી વગર બરફના પહાડો છે, એટલે લપસણી
ધ્યાન રાખવું પડે, પણ ઘણા અનુભવી છે જે જે એવું આવે છે કે સંભાળપૂર્વક પોતાની માથે બેઠેલા આસવાને એ લઈ જઈ રહ્યા છે. એ જ સમયે એ પોતાના બે દીકરાઓની સાથે એમની સામે મળે છે. એ સામે મળે છે એમનું નામ છે શ્રી કૃષ્ણ આઠીસી કલ્યાણના બે પુત્ર. આ એમના બે પુત્ર અને એમની માતા જઈ રહ્યા છે. એ કૃષ્ણ આઠીસી કે બે બંને પુત્રોની સાથે ચંદનવાડી તરફ જઈ રહ્યા છે અને આ લોકો ફરવા જઈ રહ્યા છે. સામે ભેટો એક ગુજરાતી ને બીજા ગુજરાતી કાશ્મીરમાં મળે છે. આ મળવાનો જે આનંદ છે એ સૌંદર્યનો છે કે મળવાનો આનંદ છે અનેકો છે. આ જે સૌંદર્યનો સમય હતો એ સોહામણા સૂર્યોદયનો સમય હતો. કાશ્મીરમાં સૂર્યોદય થઈ રહ્યો હતો. વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું હતું. એકદમ સૌંદર્ય પથરાયેલું છે. શેષની ખળખળ કરતી રહેતી હતી. આવા સરસ મજાનું વાતાવરણની અંદર છે આપણી લેખિકા અને બે પુત્રો છે. એ સરસ્વતીના ગીતો ગાતા હતા, શ્લોકોનું ઉચ્ચારણ કરતા હતા. સંસ્કૃત કવિ જોડાયેલા